દસ ચોરીના ભેદ ઉકેલાયા છે. જીવનના મોસમ પૂરા કરવા 21 વર્ષીય યુવાન ચોરીના રવાડે ચડ્યો છે. સુરત પોલીસે ધરપકડ કરી છે. સુરતના નાંદરી પોલીસ મથક વિસ્તારમાંથી એક ટ્રાવેલ્સ ઓફિસમાં ચોરીની ઘટના સામે આવી હતી. ઓફિસમાં રહેલા રોકડ રૂપિયા 5.45 લાખની ચોરી કરી યુવક ફરાર થઈ ગયો હતો. ચોરી કરી ભાગતા યુવક ઓફિસની બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. નાંદરી પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. જાણવા મળ્યું હતું કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરતના વિવિધ પોલીસ સ્ટેશનના 9 જેટલા ચોરીના ગુનામાં આરોપી વિરુદ્ધ ફરિયાદ થઈ ચૂકી છે. નાંદરી પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવાના તપાસ તેજ કરી દરમિયાન આધારે પોલીસની ટીમ દ્વારા મોહમ્મદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડ્યો હતો. મોહમ્મદ સલમાનની પૂછપરછ પોલીસને જાણવા મળ્યું કે જીવનના મોજશોખ પૂરા કરવા આરોપી નાની ઉંમરથી ચોરીના રવાડે ચડ્યો હતો. આરોપી ઘરે કોઈ ના હોય તેવા ઘરો કે ઓફિસની ચોરી માટે પસંદ કરતો હતો. દરવાજાનો નકોજો તોડી પ્રવેશ કરી અંદર રહેલી રોકડ ચોરી કરતો હતો. પોલીસે આરોપીના મોહમ્મદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના 9 જેટલા ગુનાઓના ભેદ ઉકેલ્યો હતો. હાલ મોહમ્મદ સલમાનની રાંદેર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જી, 2 દિવસ પહેલા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગરફોડ દાખલ કરવામાં આવેલી. જે ગરફોડનો ગુનો દાખલ કરી રાંદેર પોલીસે તપાસ તજવીજ હાથ ધરી, જેના ભાગરૂપે આરોપી મોહમ્મદ સલમાન ઉર્ફે મુસુને પકડવામાં આવેલો અને ગુનાની યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીએ પોતે ગુનો કરેલાનું કબૂલે અને ત્યારબાદ તે ગુનાનો મુદ્દામાં રિકવર કરવામાં આવે. સર, ગુના 9 જેટલા ગુના રાંદેર પોલીસે રિટેક કર્યા છે. આરોપીનો એમઓ શું છે અને બીજી કેટલી જગ્યા પર અહીંયા ઘરફોડ કરી છે? જી, આરોપીએ કુલ 9 ગુના આચર્યો છે. તેની ઉંમર માત્ર 22 વર્ષની છે અને આરોપીની ગુના કરવાની એમઓ બેઝિકલી રાતના ભાગે એકલતા જોઈ અને નકુચો તોડી પ્રવેશ કરી અને ગરફોડ ચોરી કરવાની સિસ્ટમ છે, જેમાં અડાજણના 2 અમરોલી અઠવા કતારગામ ચોક બજાર ઉધના અને રાંદેરના એમ કુલ 9 ગુના દાખલ કરવામાં આવેલ છે. ભૂતકાળમાં આરોપી 2 વાર પાસામાં કાપી ચૂકેલ છે અને આરોપીનો પૂર્વ ઇતિહાસ ટોટલી ક્રિમિનલ છે.